રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીના બીજા તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ ચણાની ખરીદીને લઈ ખેડૂતો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે બીજી તરફ ખરીદી વેચાણ સંઘનું એવું જણાવવાનું છે કે આ તમામ આક્ષેપો છે પાયાવિહાણા છે અને નિયમ અનુસાર જ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લામાં રવિ પાકમાં ચણાનું મબલખ ઉત્પાદન થયું છે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે પ્રથમ તબક્કામાં ઉત્પાદનના પચીસ ટકા ખરીદી કરવામાં આવી હતી જેને કારણે અનેક ખેડૂતો વંચિત રહી ગયા હતા અંતે સરકારે બીજા તબક્કાની ચણાની ખરીદી શરૂ કરી છે જેમાં ખેડૂતો પાસેથી સિત્તાવીસ મણ ખરીદી કરવામાં આવી છે આ ખરીદી યોગ્ય રીતે કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક ખેડૂતોએ ચણાની સફાઈને લઈને નારાજગી વ્યક્ત કરી હતી તેમજ અન્ય લોકોના પણ ચણાની ખરીદી કરવામાં આવે છે તેવા આક્ષેપો કર્યા હતા આ બાબતે ખરીદી કરતી સહકારી સંસ્થાના કર્મચારીઓ એવું જણાવી રહ્યા હતા કે જે લોકોના રજીસ્ટ્રેશન થયા છે તે લોકોના જ ચણાની ખરીદી કરવામાં આવી છે તેમજ ચાયણો મારી અને ચણાની સફાઈ કર્યા બાદ જ નિયમ અનુસાર આ ખરીદી કરાઈ રહી છે ખેડૂતો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે આક્ષેપો પાયાવિહોણા છે જે ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું વેચાણ કર્યું ન હતું તેના માટે સરકારે બીજા તબક્કાની ચણાની ખરીદી શરૂ કરી છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળે છે તેજસ પટેલ ગુજરાત ન્યૂઝ પોરબંદર